ભારતના ઉત્કૃષ્ટ અભિયાન 75 ના આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમનું આયોજન સુંદર અને અવિસ્મરણીય થયું હતું જે અંતર્ગત ભાવનગરની શૈક્ષણિક સંસ્થા સ્વામિનારાયણ ગુરુકુળ આવા તમામ ધાર્મિક અને રાષ્ટ્રીય પર્વને ભવ્ય અને દિવ્ય રીતે ઉજવે છે તેની ઓળખ રહી છે ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી ગુરુકુળ પ્રાંગણનો રાષ્ટ્રીય પર્વ રંગદશી ભવ્યાતિ ભવ્ય અને ચીરસ્મરણી રહ્યા છે આ વર્ષ જ્યારે આપણું રાષ્ટ્ર આપણું ગરવીલો દેશ આઝાદીનો પંચોતેરમાં વર્ષનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો હતો ત્યારે ગુરુકુળ પ્રાંગણ પણ આ દેશના મહોત્સવમાં સહભાગી થયું હતું ગુરુકુળના સંચાલક એપી પી સ્વામીજીના માર્ગદર્શન હેઠળ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી સુંદર રીતે થઈ હતી જે અંતર્ગત ગુરુકુળ સંકુલની તમામ ભગીની સંસ્થા મળી પંદરમી તારીખે સ્વાતંત્ર્ય દિને પંદર હજારથી વધુ વિદ્યાર્થીઓ વાલીઓ તેમજ ભાવનગરના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓની તિરંગા યાત્રા નીકળી હતી વિશેષ તરીકે ભાવનગરના મહારાજા જયવીર રાજસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પણ વર્ચ્યુઅલ રીતે સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવી હતી આ યાત્રા પાણીની ટાંકીથી અક્ષરવાડી સેન્ટ્રલ સોલ્ટ આતાભાઈ ચોક રૂપાણીથી ગુરુકુળ આવી હતી આ તિરંગા યાત્રામાં ભારત માતાનો ફ્લોટ સર્વ ધર્મ સંભાવ શૌર્યતા દેશભક્તોની વીરગાથા દેશ અભિયાન વિવિધતામાં એકતા એવા સંદેશ આપતા ફ્લોટ એર નેવી અને આર્મી સ્કેટિંગ અલગ અલગ વીરોની વેશભૂષા વગેરે જેવા કરતબ સંગીત અને સહારે વિદ્યાર્થીઓ રજૂ કર્યા હતા તિરંગા યાત્રામાં આતા ભાઈ ચોક અને રૂપાણી સર્કલ પર દેશભક્તિની કૃતિઓ થનગનાટ સાથે રજૂ થઈ હતી તિરંગા યાત્રા બાદ સરદારનગર સંકોલમાં વિદ્યાર્થીઓએ સુંદર રીતે દેશભક્તિની કૃતિઓ રજૂ કરી હતી ગુરુકુળના કાર્યક્રમના ભૂતોના ભવિષ્યને સાર્થક કરતો કાર્યક્રમ થયો હતો આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં વાલીઓમાં તેમજ ભાવનાવાસીઓમાં દેશભક્તિ અને દેશાભિમાનની ભાવના જાગશે અજય બુદેલિયા લાઈવ ગુજરાત ન્યૂઝ ભાવનગર